પોરબંદરના બોખીરાના બસ સ્ટેશન સામે આવેલ નવા પ્લોટ વિસ્તારમાં વરસાદી પાણીને લીધે લોકો ખૂબ જ હેરાન પરેશાન બન્યા હતા, પરંતુ પોરબંદર નગરપાલિકાના સત્તાધીશો સહિત કોઈ પણ અધિકારીઓ મદદે આવ્યા નહીં હોવાનો હાડી સમાજના પ્રમુખે આક્ષેપ કરી રોષ ઠાલવ્યો હતો. હાડી સમાજના પ્રમુખ પરવતભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે બોખીરા બસ સ્ટેન્ડ સામેનો વિસ્તાર પ્લોટમાં દર વર્ષે પાણીની સમસ્યા છે. દર વર્ષે આ વિસ્તારને જેસીબી લઈ ખોદી નાખવામાં આવે છે. દુઃખની વાત તો એ છે કે અઘોડાપુર પાણીમાં તેઓને કોઈ જાતની નગરપાલિકા તરફથી વ્યવસ્થિત મદદ મળતી નથી. આ વિસ્તારની સમસ્યા બાબતે તેઓએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં ઉપરાંત પાલિકાને ટેલિફોનિક જાણ પણ કરી છે. તેમ છતાં નગરપાલિકાનું તંત્ર પાણીના નિકાલની યોગ્ય કામગીરી કરતું નહીં હોવાનું પણ જણાવ્યું હતું. અને જે આ હાલ અત્યારે પાણીની પૂર્વસરગ્રસ્તની જે અસરો છે એ ખરેખર દર વર્ષની જેમ અમારી જે શેરીમાં પાણી આવતા અને બોખીરામાં જે કંઈ પાણી આવે છે ને એ અમારી મૂળ અમારી શેરીમાંથી જ વધારે અને વધારે દર વર્ષે પાણી આવે છે અને દર વર્ષે અમારી શેરીમાંથી જીસીબી મારીને પાણી કાઢવામાં આવે છે. પણ આ વખતે કોઈ કારણોસર તંત્રએ કે નગરપાલિકાના કોઈ વ્યક્તિએ કે નગરપાલિકાના સદસ્યએ અમારી ગલીમાંથી કોઈ જાતનું કામ ન કરતા અમે શ્રી કલેક્ટરને રજૂઆત કરી ફોનથી અને અમારી ફોનની જે રજૂઆતો છે એ સાંભળે છે અને માણસો મોકલે છે, પરંતુ માણસો જે છે એ કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબની હાજરીમાં પણ એ અમારા સામે ઉદ્ધતન વર્તન કરે છે અને નગરપાલિકા જે અમને અનુસૂચિત જાતિને વિસ્તારના સહકાર દેવો જોઈએ એ પ્રકારનો સહકાર ન મળતા ને ખોટે ખોટા સાહેબને રજૂઆત કરી અમારો પ્રશ્ન છે એ ખરી રીતે જે કરવો જોઈએ એ રીતે નથી કરતા અને જે પાણીનું જે ત્યાં પુલ્યું છે એ બરાબર સાફ ન થતા અમારા ઘરોમાં ને અમારા વિસ્તારમાં બહુ જ પાણી છે અને ઘરમાં પાણી છે, અમે રસોઈ પણ ન કરી શકતા, અત્યારે હાલ પાણી ઓછું છે. એટલે કલેક્ટરશ્રીને અમારા આ મીડિયાના માધ્યમથી અમે જણાવીએ છીએ કે અનુસૂચિત જાતિના આગેવાનોનું અને અનુસૂચિત જાતિ વિસ્તારનું કાર્ય કરવા અને નગરપાલિકાની પણ સૂચના આપે કે ભાઈ એ છે કે નગરપાલિકાના જે વિસ્તારના લોકો છે એની સમસ્યાને વાસા આપે અને જે કંઈ કંઈ કામ આપે કોઈ વ્યક્તિના દબાણમાં આવીને ન કાર્ય કરે એટલું કંઈ વિરમુશું. જય હિન્દ, જય ભારત, નમો બુદ્ધાય. બોખીરાના આ વિસ્તારમાં દર વર્ષે આ મુશ્કેલી સર્જાય છે. આથી વરસાદી પાણીની સમસ્યાનો કાયમી નિકાલ લાવવામાં આવે તેવી માંગ આ વિસ્તારના સ્થાનિકો કરી રહ્યા છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.